રચના મમ્મી. હા દીકરા બોલ બોલ, આજ તો તમે ઘણા દિવસે પછી તમારા મમ્મીની યાદ આવી. મમ્મી યાદ તો આવતી જ હોય, પણ શું કરું, મારા સાસુ સસરાની જવાબદારી, ઘરની બધી જવાબદારીઓ, એમાં ટાઈમ જ નથી મળતો. હા હા મને ખબર છે, મારી દીકરી બહુ સમજદાર થઈ ગઈ છે. તો કેમ છે તારા ઘરમાં તારા સાસુને, સસરાને અને કુમારને કેમ છે? હા મમ્મી, મારા સાસુ સસરા બધા ઠીક છે. ત્યાં બધા કેમ છે? ભાઈ ભાભી પપ્પા બધાને સારું છે ને? અહીંયા બધા મજામાં છે, તું અહીંની કોઈ ચિંતા ના કર. એ કે તારા સાસુ, તારા સસરા અને કુમાર તારા જોડે વ્યવસ્થિત રહે છે ને? હા મમ્મી બધા ઠીક છે, પણ બેટા બોલ ને, કેમ મૂંઝાય છે તું? મમ્મી સમજાતું નથી કે તમને લીને વાત કર. કઈ કઈ રીતે વાત કરું? એમાં સમજવાનું અને સમજાવવાનું ક્યાં આવે છે? બોલ ને શું થયું છે? મમ્મી એક્ચ્યુઅલીમાં એવું છે, જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારા સસરાએ અને તમારા જમાએ લોન લીધી. એ લોન ભરવાની બાકી છે, મારે થોડી મદદની જરૂર હતી, પણ મારી જીપ નહોતી ઉપર. એમાં જીપ ના ઉપરવાની શું હોય બેટા? આ ઘરમાં જેટલો હક તારા ભાઈનો છે એટલો હક તો તારોય છે ને? તો પછી કઈ વાંધો નહીં, હું તારા પપ્પાને આજે વાત કરું છું અને તારા ભૈલાને પણ વાત કરું છું, તું કઈ ચિંતા ના કરતી. બોલ તને કેટલી રકમ જોઈએ છે? મમ્મી આમ જોવા જઈએ ને તો ઘણી બધી લોન તો ભરાઈ ગઈ છે, પણ 1 લાખ રૂપિયા જેવું હજી લાગી જશે. મારો મતલબ એટલી મદદ જોશે. હા બેટા તું કોઈ ચિંતા ના કર, હું તારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને તને હું કહીશ. હા મમ્મી. અને મમ્મી આમ પણ તહેવાર આવે જ છે, દિવાળી આવી રહી છે, તો હું વિચારું છું કે હું આટો પણ મારી જાઉં અને પૈસા પણ લેતી જાઉં. અરે બેટા કીધું તો ખરા, આ ઘર તારું જ છે, એમાં કઈ પૂછવાનું થોડું હોય? તું આવી જ જાજે. ભલે મમ્મી, તો પાકુરી હું દિવાળી કરવા આવું છું. હા હા તું પહોંચી જા ને, એટલે મને કહેજે, ભૈલો તને બસ સ્ટેન્ડ લેવા આવી જશે. ભલે મમ્મી, તમે પણ તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા બેટા તું પણ તારા ઘરમાં બધાનું ધ્યાન રાખજે અને સાચવીને આવજે. જય શ્રી કૃષ્ણ. આપણા બધાની સાથે દિવાળી કરે, મારું બહુ મન છે આ વખતે. જો એક તો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જે આપણે લોસ થયો, હવે એની ભરપાઈ કેમ કરવી ને એ જ નથી ખબર પડતી. મારો મગજ નથી કામ કરતો મમ્મી, અને મમ્મી પપ્પાને આ વાત કરવી પણ જરૂરી છે. તને ખબર છે કે મમ્મી પપ્પા સાથે વાત કરવી પડે એમ છે, જો નહીં કરું અને બહારથી ખબર પડશે ને તો પણ એને હર્ટ થશે. ના મમ્મી તમારે જ વાત કરવી જોઈએ, બહારથી ખબર પડશે તો ખોટું થશે. તો હું એ જ વિચારું છું મમ્મી કે પપ્પા સાથે કેમ વાત કરું, અને તને મમ્મીની તો ખબર જ છે એને પહેલાથી નથી પસંદ કે હું શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરું અને એમાં પાછો અવળો મોટો લોસ. તું જ કે શું કરું આમાં? તમારી વાત સાચી છે, કદાચ માની લ્યો કે આપણે પ્રિન્સિપને વેકેશન કરવા બોલાવી પણ લીધી, અને તમે મમ્મી પપ્પાને આ વાત કરો અને ઘરમાં કઈ મોટો કંકાસ થશે તો પ્રિન્સિપની સામે તો આપણે આ બધી વસ્તુ થાવા જ ન દઈ શકીએ, એના ભવિષ્ય ઉપર અસર થશે. હું એ જ વિચારું છું ને કે એને બોલાવો, પણ એને કઈ રીતે બોલાવો આ પરિસ્થિતિમાં? સાચી વાત છે તમારી, અને મને તો એ નથી સમજાતું કે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું, કેવી રીતે કરવું.
હું શું કહું છું તમને, મીરા દીદીના ઘરમાં તો સારું જ છે ને, પૈસે ટકે ને બધી રીતે. તો તમે જીજાજી સાથે વાત કરી શકશો? જો એક વખત અત્યારે આપણે જીજાજી પાસેથી પૈસા લઈ લઈએ અને આપણે આ જે લોસ છે એના પૈસા આપી દઈએ, પછી આપણે એમને આપી દેવા છે ને, આપણે ક્યાં રાખવા છે એ પૈસા? તારી વાત તો સાચી છે અમની, પણ મન નથી માનતું, શું કરું? કોઈ બહારના સામે હાથ લાંબો કરવો ને, એના કરતા ઘરના અને ઘરમાં વાત ઢોકાઈ જાય ને, એ વધારે સારું રહેશે. તમને ખબર છે નાતમાં આપણો જે પ્રમાણે મોભો છે, આ વસ્તુ બહાર પડશે તો પપ્પાનું નામ ખરાબ થશે, તમારું નામ ખરાબ થશે. તારી વાત તો સાચી છે, એક કામ કર, આપણે એની સાથે વાતચીત તો કરી, શું કહે છે, અને બીજો કોઈ રસ્તો પણ નથી. પણ એના માટે મમ્મી પપ્પા સાથે તો વાત કરવી પડશે ને, પહેલા એમને વાત કરવી પડશે કે આટલો લોસ થયો છે, અને ત્યાર પછી એમને એ પણ વાત કરવી પડશે કે જીજાજી સાથે વાત કરવી છે. અગર મમ્મી પપ્પા પરમિશન આપશે તો જ આપણે આગળ વધી શકશું ને. પણ એ જ વિચારું છું કે મમ્મી પપ્પા સાથે કઈ રીતે વાત કરું. છો, હિંમત તો કરવી પડશે ને, જે વસ્તુ થઈ ગઈ છે એને બહાર તો લઈ આવવી પડશે, અને જેમ તમે કીધું એમ જ, આજ નહીં તો કાલ કોઈ બહારના માણસોથી ખબર પડશે. તો હું એ જ વિચારું છું, કારણ કે પપ્પાને તમારા ઉપર બહુ અભિમાન છે કે મારો દીકરો, અને જો આ જ વસ્તુ પપ્પાને બહારથી ખબર પડશે ને, તો પપ્પા બહુ હર્ટ થશે. મને એ જ વસ્તુની વીક છે હોની. તો આપણે આજ જ વાત કરી લેવી જોઈએ એવું નથી લાગતું. જેટલું મોડું થશે ને એટલી આ બીક રહેશે, એના કરતા એક વખત વાત કરી લઈએ, સોલ્યુશન થઈ જાય. સારું ચાલ, આપણે વાત કરી લઈએ. પણ જો મારી વાત સાંભળજો, મમ્મી છે ને નાળિયેર જેવા છે, બહારથી ભલે કડક હોય પણ અંદરથી નરમ છે. તમારી માં જ છે, તમારા માટે ક્યારેય ખરાબ નહીં વિચારી શકે. જો એક બે શબ્દો એમને આમ કે આમ બોલી દીધા ને, તો તમે કંઈ બોલતા નહીં પ્લીઝ. અને જો મારી વાત સાંભળો, મમ્મી આકરા થાય એની સામે આકરું નથી થવાનું, શાંતિથી વાત કરવાની છે. મમ્મી, તને મમ્મીનો સ્વભાવ તો ખબર છે ને, તું એમ કહે છે કે મમ્મી બધી જગ્યાએ સાચા હોય છે, ના નથી, પણ અમુક જગ્યાએ શાંતિથી વાત પણ થઈ શકે છે ને. હા, શાંતિથી વાત થઈ શકે છે, પણ અગર મમ્મીનો સ્વભાવ એવો છે તો આપણે શાંત રહેવાનું, પણ ગુસ્સો કરવાનો નથી, ઘરમાં ઝઘડો કરવાનો નથી. અને જો મિતેશ તેવાર આવે છે, તેવારમાં ઘરનું વાતાવરણ ના બગડવું જોઈએ. સારું ચલ, જો મમ્મી કાંઈ બોલે અને હું ગુસ્સે થાવ, તો દર વખતની જેમ તું સંભાળે છે ને, એમ તારે સંભાળવું પડશે. બોલ બોલ, લ્યો તમે શાંત રહેજો, બસ બાકી બધું થઈ જશે. સારું ચલ. જરૂર હોય તો આપણે એને મદદ કરવી જોઈએ ને, બરાબર ને? બરાબર, પણ મમ્મી વાત કઈક બીજી છે. શું વાત છે? વાત જાણે એમ છે બેટા કે મીરાનો હમણાં જ ફોન આવ્યો હતો. એના સાસુ સસરાએ કઈક લગ્ન વખતે લોન લીધેલી હતી, તો એ લોન પૂરી કરવા માટે એમને પૈસાની જરૂર હતી, તો એટલે એને મને કીધું અને મેં હા પાડી દીધી. બેટા, એને 1,00,000 રૂપિયાની જરૂર છે. બેટા કેમ, શું થયું બેટા, કઈ પ્રોબ્લેમ થયો છે? તારી મમ્મીએ કીધું તે કઈ જવાબ ના આપ્યો, શું વાત છે? તારે એવી કઈ વાત હોય તો તું મને કહી શકે છે બેટા. પપ્પા, હું ને ઉની એ જ વાત કરવા આવ્યા હતા. હા બેટા, પણ તું બોલ તો કઈ ખબર પડે. તું 2 મિનિટ શાંતિ રાખીશ, પેલા એને કહેવા તો દે શું કે છે.
પણ પપ્પા, હા બોલ, વાત જાણે એમ છે પપ્પા, નીતેશની જીભ નથી ઉપડતી જે થયું છે ને એ કહેવા માટે. એમાં વાત એવી છે કે તમને લોકોને તો ખ્યાલ જ છે કે નીતેશ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, અને હમણાં માર્કેટ જે પ્રમાણે ક્રેશ થયું ને એ પ્રમાણે મિતેશે જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું હતું ને એમાં આપણને ઘણો બધો લોસ ગયો છે. અને પરિસ્થિતિ કંઈક એવી છે કે આપણે ત્યાં સામા પૈસા આપવાના છે. અમે લોકો એ વાત કરવા માટે જ અહીંયા આવ્યા હતા, પણ પપ્પા એમાં મિતેશનો કંઈ વાંક નથી. મિતેશનો કાંઈ વાંક નથી, વાંક તો તારો છે. જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી ઘરમાં રોજના રોજ કંકાસ થાય છે. અરે કયા ચોકડિયા મેં મારા મિતેશના તારા જોડે લગ્ન કરાવ્યા હતા મને એ નથી ખબર પડતી. તું છો ને છપ્પર પગી, છો છપ્પર પગી. જા તું આ ઘરની બહાર રહી જા, તું અમને જોતી જ નથી. તું કઈ જઈશ ને તો અમારા ઘરમાં શાંતિ થશે, શાંતિ. મમ્મી તમે શું બોલો છો, આમાં અમનીનો શું વાંક છે? વાહ, તું એ તારી ઘરવાળીના પક્ષમાં થઈ ગયો છો. જ્યારથી તારી ઘરવાળી આવી છે ત્યારથી અમે કાઈ નહીં, અમને ભૂલી ગયો છો? ને તારા બાપ, ને તારી માં, ને તારી બે, કાઈ નહીં. બસ અવની અવની અવની. કાજલ કાજલ હવે બહુ થઈ ગયો. અરે તું વારી ઘડિયામાં અવની ઉપર આરોપ નાખે છે. અરે તું પણ આપણા ઘરમાં પાર્ટી હતી ને, તું સાસરે આવી ત્યારે તને કોઈ પાર્ટી ગણી હતી? અરે તું તારી સાથે બધા કેવું વર્તન કરતા હતા, અને તું અત્યારે અવની સાથે કેવું વર્તન કરી રહી છે? કાજલ, દીકરીના મોહમાં આંધળી થઈને તું આવું વર્તન કરે છે ને એ યોગ્ય નથી. અરે સુખ દુઃખ તો આપણા ઘરમાં આવતા હોય, એમાં છે ને શાંતિ રાખવાની હોય, આમ જેમ તેમ બોલીને વાતાવરણ ખરાબ ન કરવાનું હોય. બસ આજ બાકી રહી ગયું તો જોવાનું મારું. આ જ્યારથી અવની આવી છે ત્યારે એના નામે જાપ ચાલુ કરી દીધી છે તમે. મારું તો આ ઘરમાં કઈ છે જ નહીં. કાજલ તને એક વાતની ખબર છે? તું એમ કહે છે મારું ઘરમાં કઈ છે જ નહીં, તો એક વાત તું મને કે, આ તો નસીબ જોકે આપણને લોસ થયો, પણ મિતેશને જો પ્રોફિટ થયો હોત તો તું એમ કહે કે અવનીના પગલાથી પ્રોફિટ થયો છે, અવનીના પગલા સારા છે? ના, તું એમ જરા ના કહે. તું જ્યારે બાપ હોય છે ને ત્યારે જ અવની પર ચડી બેસે છે. તું સમજતી કેમ નથી કે સુખ દુઃખમાં આપણે પરિવાર છીએ, આપણે એકબીજાનો સાથ આપવો જોઈએ. તમે તો તું જાણે કેદી અકલ આવશે. પપ્પા મને તો એ નથી સમજાતું કે હવે આમાં શું કરું, તમે મને કઈક રસ્તો બતાવો. બેટા તું જરાય ચિંતા ન કર, આપણે બધા સાથે મળીને કોઈક રસ્તો જરૂર કરીશું. અવની બેટા તું એક કામ કર, તું અત્યારે બધા માટે ચા મૂક, એટલે વાતાવરણ થોડું ઠંડુ થાય. અને હું પણ કઈક વિચારું છું કે હવે શું કરું. પપ્પા હું પણ મારા બધા ફ્રેન્ડ સર્કલ સાથે ફોનમાં વાતચીત કરી લઉં, જો ક્યાંકથી કંઈ મેળ થાય તો કંઈક આપણે સોલ્યુશન થઈ જાય, તો હું મારી રીતે થોડીક કોશિશ કરી લઉં. ભલે બેટા. હવે હું શું કરું એને મને કાંઈ ખબર નથી પડતી. મીરાને તો મેં કહી દીધું છે કે પૈસાનું બધું થઈ જશે, કાંઈ ચિંતા ના કરતી. અને એને જમાઈને પણ કહી દીધું હશે કદાચ. ત્યાં મારું મોઢું શું દેખાડવા લાયક રહીશું? જો પૈસાનું કાંઈ નહીં થયું તો શું ખબર આ અમની કયા ચોઘડિયામાં આવી ગઈ છે, કાંઈ સમજાતું નથી. આનું મારે કંઈક કરવું પડશે. પછી હું કહું કે લ્યો ચા, એમ જ ને?
તારા મગજમાં નક્કી એવું જ કઈ હતું. અરે નાના મમ્મી, હું શું કામ તમારી સાથે એવું કઈ કરું? આ તો આજે ધનતેરસ છે ને, એની બધી તૈયારી કરતી હતી અને ધનતેરસની તૈયારી કરવામાં કરવામાં 5-10 મિનિટ ચામાં બોલ થઈ ગઈ. બાકી મેં કઈ એવું નથી વિચાર્યું. સાચી વાત છે, આજે તો ધનતેરસ છે. તો તને એમ નથી લાગતું કે આપણા ઘરમાં ધન આવવું જોઈએ? એક કામ કરીએ આપણે, તારા બાપને ફોન ન કર અને એને કે પપ્પા મારા ઘરવાળાના ધંધામાં લોસ થઈ ગયો છે, મને પૈસાની જરૂર છે, પૈસાની સગવડ કરી આપો. સમજાણો? મમ્મી, તમને તો ખબર જ છે કે મારા પપ્પાના ઘરની પરિસ્થિતિ કેવી છે. મારો ભાઈ હજી તો ભણે છે અને મારી નાની બહેનના લગ્ન પણ બાકી છે. આમાં મારા પપ્પાએ મારા લગ્નમાં જ મન કરાવ્યા. આમાં હું હવે એ લોકો પાસે પૈસા માંગીશ તો કેવું લાગશે? મારા પપ્પા કેવી રીતે બધું કરશે? એ છે ને, મારે કઈ જોવાનું નથી. સમજાણું તને? તારો બાપ પોતાની જાતને ગીરવી મૂકી દે ને તોય મને કઈ ફરક નથી પડતો. અને તારા બાપને કહી દેજે કે દિવાળીના 2 દિવસ પહેલા મને પૈસા કરી આપે. સમજાણું? મમ્મી, તમને તો ખબર છે હું મારા પપ્પા પાસે પૈસા માંગીશ ને, એટલે મારા પપ્પા તો પૈસા માટે કઈ પણ કરશે, કારણ કે હું એની દીકરી છું ને. પણ તમે એટલો તો વિચાર કરો કે મારા પપ્પા મારા માટે પૈસા નું કરવા જશે, એનાથી નહીં થાય. અને એ દબાણમાં એને કઈ અંધું પગલું લઈ લીધું તો મારા નાના ભાઈ બહેન નું શું થશે? એમને મારા લગ્ન માન મન ભરાવ્યા, મારા પપ્પાની એવી પરિસ્થિતિ નથી કે પૈસા આપી શકે.
બોલો. અમને કાઈ નથી સમજાતું યાર કે શું કરું, અને હવે પૈસા દેવા પણ જરૂરી થઈ ગયા છે. આપણી પાસે ટાઈમ પણ નથી રહ્યો. હા મને ખબર છે, પણ તમે ધીરજ રાખો, શાંતિ રાખો. માતાજી બધું સારું કરી દેશે. તમે ઉપાધિ ન કરો, કઈક તો સોલ્યુશન થઈ જ જશે. અમને મેં તો આશા પણ છોડી દીધી છે હવે કે બધું સારું થઈ જશે. એક મિનિટ, મને યાદ આવ્યું, આપણા લગ્ન વખતે છે ને મારા પપ્પાએ મારા નામે કંઈક શેર કરેલા હતા. એમની કંઈક જમા પૂંજી હતી અને અમારા ત્રણેય ભાઈ બહેનના નામે એમને કંઈક શેર કરેલા હતા, અને એ શેર કંઈક મારા નામે પડેલા છે હજી. તો એમાંથી કાંઈ આપણી મદદ થઈ જતી હોય તો તમે જોઈ લો, મને કોઈ વાંધો નથી. અમને તો અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? મને પેલા એ કે શેર ક્યાં કંપનીના છે, ક્યાં એકાઉન્ટમાં છે, એની મને બધી ડિટેલ આપ. હા મને ભૂલાઈ ગયું હતું કે પપ્પાએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે શેર કર્યા છે, અને લગ્ન ટાઈમે એમને એવું કીધું હતું કે આ એમની જમા પૂંજી છે આખી જિંદગીની, અને એમની ધરોહર છે જે અમારે સાચવવાની છે. તારી બધી વાત સાચી, પણ તું જ્યાં સુધી મને નહીં કે એ ક્યાં અકાઉન્ટમાં છે, એ ક્યાં શેર છે, તો મને કેમ ખબર પડશે કે તું છે? અરે પણ પપ્પાએ ખાલી એટલું જ કહીને અમને ત્રણેય ભાઈ બહેનને એમની ધરોહર આપી છે. અમને ત્રણમાંથી એકેય ને નથી ખબર કે કઈ કંપનીના શેર છે અને શું છે. એક કામ કરો, તમે અત્યારે પપ્પાને ફોન કરી લો અને પપ્પા પાસેથી જ બધી ઇન્ફોર્મેશન લઈ લો. અને જો સાંભળ, તું ચિંતા ના કર, હું પપ્પા સાથે વાત કરી લઉં છું અને શું કહે છે એ તને કહું, બરાબર? તું ચિંતા ના કરતી. હા ભલે. ધનતેરસ છે તો તમને એવું નથી લાગતું કે આ બધા ધનતેરસ નું કઈક સુકાની વસ્તુ લેવી જોઈએ આજે? તારી વાત તો સાચી છે કાજલ, પણ તું જાણે છે ને કે દિનેશ ને શેર બજાર નો રોષ થયો છે, તો અત્યારે આપણી એવી પરિસ્થિતિ નથી કે આપણે સોનું લઈ શકીએ. હા વાત તો સાચી છે. મમ્મી પપ્પા, આજે તો બહુ મસ્ત સારા સમાચાર લઈને આવ્યો છું, તમે બધા ખુશ થઈ જશો. હે સારા સમાચાર? હા મમ્મી, આવને 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 જલ્દી યાર. અરે પણ શું આવની આવની કરે છે, સમાચાર છે એ કીધો ખરા અમને? હા બેટા બે મિનિટ મમ્મી, આવની ના આવની આવને ફટાફટ યાર. આવું પપ્પા, તમે પેલા મીઠું મોઢું કર. મમ્મી અમની તું તો ખાસ. શું વાત છે, આ તેના મીઠું મોઢું કરાવે છે નીતિન? મમ્મી તમે શાંતિ રાખો, હું તમને બધી વસ્તુ કહું. મમ્મી એમાં એવું છે કે અવનીના પપ્પાએ લગ્ન વખતે એના નામના શેર મૂકેલા હતા, અને અવનીને એ વાત યાદ આવી એટલે અવનીએ મને બધી વાત કરી, અને મેં મારા સસરાને ફોન કરીને બધી ડિટેલ કઢાવી. મારા સસરાએ મને બધી ડિટેલ આપી દીધી, કઈ કંપનીના શેર છે, શું છે, બધી વસ્તુ. અને અવની તારા પપ્પાએ જે શેર મૂકેલા હતા એની આજે માર્કેટમાં ચાર ગણો ભાવ થઈ ગયો છે. ચાર ગણો? વાત કરે છે. અને આપણે ફૂલ પ્રોફિટમાં છીએ. વાહ સરસ. અને બે દિવસમાં આપણા પૈસા પણ જમા થઈ જશે, અને જે આપણા પ્રોબ્લેમ થઈ હતો ને એનું બધું સોલ્યુશન થઈ જશે. એટલે આપણી ધનતેરસ અને દિવાળી બે મસ્ત થશે. અરે ઓ મહારાણી, જોવો છો શું, દરવાજો ખોલવાની ભાન જ પડતી? તારે જાય ત્યારે હોય ત્યારે. અરે મારો દીકરો આવી ગયો. હા મમ્મી, તમને બધાને કેમ છે? એકદમ સરસ બેટા, તને કેમ છે? બસ મજામાં. અરે ભાઈ શું વાત છે, આ બધા પહેલા ખાવ છો?
જો કઈ ખુશીના સમાચાર હોય ને તો મને પણ કે, એટલે હું પણ ખુશ થાઉં. પેલા તું ભેંડો ખા, પછી તને વાત કરું. જો મીરા, વાત એમ છે કે બહુ સારા સમાચાર છે. આપણા ઘરના જે બધા પ્રોબ્લેમ હતા ને, એ બધા સોલ્વ થઈ ગયા. અરે બાપા, વાત તો કર કે શું છે. જો આપણા તહેવારો પણ મસ્ત જવાના છે, તું એટલું સમજી લે. બાકી હું તને બધી વાત નિરાતે કરીશ. સમજુ થઈ ગઈ છો. અને બેટા, લગ્ન પછી તો તું મોટી થઈ ગઈ છો. હું મોટી થઈ ગઈ છું અને સમજદાર પણ. કઈ જરૂર નથી, મને ભૂખ પણ નથી. પણ હા, જો તમારે પીવડાવી જ હોય ને તો મસ્ત મસાલેદાર ચા પીવડાવી દે. બધી તૈયારી થઈ ગઈ છે, હવે તમે આવી જાઓ પૂજામાં. નહીં બેટા, આજથી પૂજા તમારે કરવાની છે. હા બેટા, અમે લોકો તો વર્ષોથી પૂજા કરતા આવીએ છીએ. કારણ કે લક્ષ્મી પૂજા એ આપણા ઘરની મહત્વની પૂજા છે, અને આપણા ઘરની લક્ષ્મી હાથે પૂજા થાય એથી બધી વિશેષ બીજું શું હોય ને? પણ પપ્પા, તમે લોકો છો કેવી રીતે? ભાભી, પપ્પા સાચું જ કહે છે, તમે પણ તો લક્ષ્મીનું રૂપ જ છો ને. તો પણ પપ્પા, મેં ક્યારે લક્ષ્મી પૂજન કરેલું નથી. તમે જેમ કહેતા જાઓ એમ હું કરતી જઈશ. ચોક્કસ બેટા, હું તમને સમજાવીશ. તમને જેમ સમજે તેમ પૂછજો, બરાબર? આપણે એક પછી એક વિધિ ચાલુ કરીશ. તો શરૂઆત કરીએ. હા, સૌપ્રથમ આપણે ગણપતિનું સ્થાપન કરીશું. એના માટે એક આસન બનાવીશું ફૂલનું. ગણપતિને મનમાં નામ લઈ અને ગણપતિની સ્થાપના થઈ ફૂલ પતિ. અમારા ઘરમાં રેડી સીધી લાવું છું. હવે આપણે લક્ષ્મી દેવીને પણ ફૂલ અર્પણ કરીશું. આપણે દરેક વિધિ કરતા છે ને ત્યારે મનમાં મા લક્ષ્મીનું નામ સ્મરણ કરતું રહેવાનું. સારું થયું હો, આજે ભાભીની સાથે હું પણ પૂજા કરતા શીખી જાય. ચોક્કસ, એટલે આવતા વર્ષે હું પણ પૂજા કરીશ. સરસ બેટા. નિતેશ, તું પણ ધ્યાન રાખજો, તારે પણ સાથે પૂજા કરવાની છે. હા પપ્પા. હવે આપણે પછી ગુલાલ જે છે, પાંચ વખત હતું, એ બધા આપણે ચડાવીશું. કરીશું. સમગ્ર પૂજનની વિધિ આપણે પૂરી કરી છે. હવે આપણે બધા સાથે મળીને
અંદર કરીશું. હે લક્ષ્મી દેવી, તમે મારા ઘરમાં પધારી અમને સુખ સમૃદ્ધિ આપજો. આપણે લોકો આ પૂજા તો કરી હતી, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મને મીરા દીદીને અને મિતને નહીં ખ્યાલ હોય કે ધનતેરસનું શું મહત્વ છે. તો તમે અમને સમજાવશો તો સારું રહેશે. હા બેટા, મને જાણીને ખૂબ જ ખુશી થઈ કે આજકાલના યુવાનો પણ તહેવારનું મહત્વ જાણવા માંગે છે. ખૂબ સરસ બેટા. બેટા, આપણા દરેક તહેવારોનું ખૂબ જ મહત્વ છે, એની પાછળના ઘણા બધા કારણો પણ હોય છે. તો હું તમને ધનતેરસનું શું મહત્વ છે એ સમજાવું છું. બેટા, આસો વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલા જે તેરસ આવે છે એને આપણે ધનતેરસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે આપણે જે ઘરઆંગણે રંગોળી કરીએ છીએ ને, એમાં લક્ષ્મીજીના પગલા જંગોળી રૂપે કરવાનું આપણું ખૂબ મહત્વ છે. કારણ કે એને એટલા માટે છે કે લક્ષ્મીજીના પગલા સ્વરૂપે આપણે એને માનીએ છીએ, અને લક્ષ્મીજી પોતાના પગલા આપણા ઘરમાં પાડે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. ધનતેરસનું આમ જોઈએ તો ઘણી બધી રીતે મહત્વ છે. આ દિવસે લોકો ધનની પૂજા કરે છે, એટલે ધન સ્વરૂપમાં લક્ષ્મીની પૂજા કરીએ છીએ. અને આ દિવસે ધન ખરીદવાનું એટલે કે સોનું ચાંદી વગેરે ખરીદવાનું એક સુકન ગણાય છે. આ દિવસે ખરીદેલું ધન છે ને એ ખૂબ જ સુકન બનતું હોય છે. અને બીજી વાત કે આ દિવસ એક ખૂબ જ જે આપણા જાણીતા દેવ છે કુબેર છે, કુબેર ભંડારી તરીકે ઓળખાય છે, એ આપણા ધન ધાન્યના દેવતા છે, એના પૂજનનું પણ આજના દિવસે મહત્વ છે. અને તમને કદાચ ખ્યાલ હશે કે રાવણે કુબેર દેવતાની પૂજા કરી હતી, અને એની પૂજા કર્યા પછી કુબેર દેવતાએ પ્રસન્ન થઈ એને સુવર્ણ લંકા આપી હતી. આ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. એટલે આ દિવસે કુબેર પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. અને ત્રીજી મહત્વની વાત એ કે જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે આ દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા, એટલે આ દિવસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતી તરીકે ઓળખવામાં આવે છે. એ ધન્વંતરી ભગવાન એટલે આરોગ્યના અને આયુર્વેદના પ્રણેતા છે. આ દિવસે એમની પણ પૂજા કરવામાં આવે છે. આમ ધનતેરસ આપણા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. એટલે આ બધા કારણોને, આ બધા પરિબળોને લીધે આપણે ધનતેરસ મનાવીએ છીએ. તો બેટા, આ મેં તમને ટૂંકમાં ધનતેરસનું મહત્વ કીધું છે. હવે કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. આનાથી એટલું થશે કે અમે અમારી આગળની પેઢીને આ વસ્તુ સમજાવી શકશું. ચોક્કસ બેટા. અને અમને આમ દર વર્ષે લક્ષ્મીજીની ધનતેરસના દિવસે પૂજા કરતા રહેશું. ચોક્કસ બેટા. બોલો લક્ષ્મી માત કી જય. મમ્મી, એક વાત કહેજે મને. આ ભાઈ કાલે શું ગોળગોળ વાતો કરતો હતો? ક્યાં રે? અરે મમ્મી, તું પણ શું, આપણે અહીંયા પેંડા ખાતા હતા તો ખબર છે ને કંઈક વાત કરતો હતો. મને તો એની વાત કંઈ સમજાણ જ નહીં. હવે તું મને માંડીને વાત કર કે શું હતું. અરે હા, એ તો એ વાત હતી કે તારો જ્યારે ફોન આવ્યો હતો ને ત્યારે ભાઈને મેં વાત કરી હતી, પણ ત્યારે અમને એમ ખબર પડી કે ભાઈએ જે પૈસા શેરબજારમાં જે રોક્યા હતા ને એ છે ને લોસ થઈ ગયા હતા. તો પછી ત્યારે અમે તારે મદદ કરી શકીએ એવું કઈ હતું નહીં. અને પછી કાલે ભાઈ આવ્યો, પેલા પેંડાજી નતા ખવડાવ્યા, એના માટે હતા
કે બધું અવિનાશ બેના પપ્પા જે છે ને એ શેર આપ્યા હતા, તો એ શેર આપ્યા ને વેચાઈ ગયા અને ડબલ પ્રોફિટ થયું. શું? હા, ડબલ પ્રોફિટ થયું. એટલા માટે કાલે મિતેશ છે ને પેંડા લઈ આવ્યો હતો અને એના પેંડા ખાધા હતા, એટલે નતો કીધું કે આપણે દિવાળી સુધરી ગઈ અને આપણે ધનતેરસ સુધરી ગઈ. વાહ મમ્મી, આ તો સરસ મજાની ન્યૂઝ આપી છે તે મને. હવે આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, અને સાચું કહું મમ્મી, હું જે તારા જમાઈને કહીને આવી હતી ને કે હું પૈસા લઈને જ આવીશ, હવે હું પૈસા લઈને જ જઈશ. પણ મમ્મી, ભાઈ મારી મદદ કરશે ખરું? જો આમ જોવા જઈએ ને તો એ પૈસા ભાભી ના છે, એટલે જ્યાં સુધી ભાભી હા ન પાડે તો કદાચ ભાઈ મદદ ન પણ કરે ને. અને મારે પછી કયા મોઢે ઘરે જવાનું? અરે એ તો ચિંતા કર ના, અત્યારે શાંતિથી મસ્ત તહેવારને આપણે ઉજવીએ, પછી જે થવાનું હશે એ થઈ જશે. હો કાજલ, મને લાગે છે કે તું દીકરીના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ છો. કેમ? તમે વહુ શું કરે છે દેખાતું નથી, અને દીકરીની વાત સુજાશે તમે? શું બેઠી બેઠી ચડાવે છે એને? શું ચડાવને? શું ચડાવશો એટલે હું મારા સગા કાને સાંભળું છું? હા તો ખોટું શું મેં કીધું છે? તે મીરાને પૈસાની વાત કરી હતી. હા તો કેવી રીતના પૈસા આપી છે ને? હા તો આપણી છોકરી છે તો આપવા તો પડે ને. આપણે પૈસા ન આપીએ તો એનું ઘર તૂટી જાય, એનું ઘર તૂટી જાય તો ગામમાં આખામાં આપણું નામ બગડી જાય, આપણા નામ પર કલંક લાગી જાય. એ તો અલગ જ, એના કરતા આપણે આપણી છોકરીને મદદ કરીએ તો એનું ઘર તૂટે નહીં. એના માટે છે ને બીજાની દીકરીના પૈસા ન લેવાય, સમજી? બસ પપ્પા, મમ્મી સાચું તો કહે છે, હું તમારા જમીને વાયદો કરીને આવી છું કે હું પૈસા લીધા વગર નહીં આવું, અને જો આવું નહીં થાય ને તો મારું ઘર નીલામ થઈ જશે. તમે સમજતા કેમ નથી? તું કેમ સમજતી નથી? આ પૈસા આપણા નથી, અવનીના પૈસા છે. અવનીના પૈસા આપણે સમજી કે મિતેશના કામમાં આવે વ્યાજબી છે, પણ જો સાંભળી લે, અવનીની ઈચ્છા હોય ને હા પાડે ને તો જ મિતેશના કામમાં પણ લઈ શકાય. એટલે હું તમારા જમાઈને શું જવાબ આપું? હું વાયદો કરીને આવી છું પપ્પા, એ વાયદો મારાથી ના તોડાય. અને રહી વાત બીજી, તમને તમારી વહુનું દુઃખ દેખાય છે પણ તમારી દીકરીનું નહીં. હું તું કોઈ વાત સમજતી કેમ નથી? અરે મને તારું દુઃખ નહીં સમજાતું હોય તો સાંભળી લે, મને તારા પૈસાની ચિંતા છે, પરંતુ આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે પૈસા છે નહીં આપણી પાસે, તો આપણા પૈસા નથી તો કેવી રીતના આપી શકીએ આપણે તને? પૈસા તો છે પણ નિયત નથી, કારણ કે તમને તમારી વહુ વાલી છે દીકરી નહીં. થઈ જવા દો મારું ઘર નીલામ, કઈ વાંધો નહીં, પણ જે દિવસે જમાઈ હેરાન થશે ને તમારી દીકરી પણ હારે હારે હેરાન થશે. અને એક વાત તો સાંભળી લે મીરા, તે છે ને ભાઈ તો તારી મમ્મી પાસે લીધો હતો, હવે બાપ દીકરાને તે ફોન નથી કર્યો. એટલે હવે બધાને અલગ અલગ કહેવાનું પપ્પા મારે, એક ઘર છે એક પરિવાર છે તો વાત પણ એક જ વાર કરવાની હોય. અને આ ઘરમાં પૈસાનો વહીવટ કોણ કરે છે? તારી માં કરે છે પૈસાનો વહીવટ. મને ખબર જ હતી કે તમે મને પૈસા ક્યારેય નહીં જ આપો, આ તો હું જ ગાંડી હતી કે અહીંયા આવી ગઈ. અરે ના બસ બેટા, તું ચિંતા કર ના, હું તારી માં એ બેઠી છે ને જીવતી છે, જો હું જીવું છું ને ત્યાં સુધી તારું ઘર તૂટવા નહીં દઉં. તું જોજે, આ તારા પપ્પા ભલે કહેતા હોય, અને મારી વાત સાંભળ, અને આ ઓની છે ને એ મારા લગા ઉપર છે, એને કેવી રીતે મારા કબજામાં રાખ્યું ને એ મને ખબર છે, હું બધું જોઈ લઈશ. તું ચિંતા કર ના, ચૂપ થઈ જાઓ, રોમા એટલે તારી માં બેઠી છે ને, એટલે તો ઓની પાસે બહુ જલ્દીથી પૈસા લઈશ. એ તમારે જે સમજો એ સમજો, હું જોઈ લઉં છું કે તું ઓની પાસેથી પૈસા કેમ કઢાવે છે. આ તો જોઈ લેજો હું કેવી રીતે પૈસા કઢાવું છું, કેવી રીતે મારી છોકરીનું ઘર તૂટતા બચાવું છું. આ તો અવનીનો સ્વભાવ સારો છે ને, અને ઉદાર દિલી છે, એટલે કદાચ હા પાડી દેશે. પણ એક વાત તું કાન ખોલીને સાંભળી લે, આ પૈસા છે ને અવનીના છે, એમાંથી મીરાને એક ફદ્યું પણ આપવાનું નથી, સમજી? બસ મમ્મી, તું શું કામ બે કરે છે એની સાથે? પપ્પાને તો એમનો દીકરો ને એની વવજ દેખાય છે. તું બેટા સમજતી નથી, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તું અમારી પરિસ્થિતિ સમજ. તમને મેં કીધું ને એક વાત, તમે સમજતા કેમ નથી મારી વાત? તમે સમજો હું શું કહેવા માંગુ છું, પેલા આપણી દીકરી છે, પેલા એનું જોવાનું. જો દીકરી સાસરે છે એ એનો પ્રશ્ન છે, એને સાસુ છે સસરા છે જમાઈ છે એ બધા ફોડી લેશે. વાહ વાહ વાહ, દીકરી સાસરે જાય તો પૂરું બસ ને, એટલે મા બાપ ની જવાબદારી પૂરી થઈ ગઈ. આપણે લગ્નમાં કઈ ખામી રાખી છે? ખામી નથી રાખી તો શું થયું, આપણી ફરજ છે, આપણે મા બાપ એના જીવતા બેઠા છીએ. જી આપણે વાર તહેવારે દરેક પ્રસંગમાં એને બધું આપીએ તો છીએ ને. બસ પપ્પા, તો કહેવાય છે ને કે દીકરીનો પરિવાર ગયો નથી હોતો, કેમ લગ્ન કરી દીધા એટલે પૂરું થઈ ગયું, તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એમ જ ને,
કાઈ વાંધો નહીં, નથી જોતું મારે તમારું કાઈ. નહીં બેટા, તું અમારી વાત સમજતી નથી. અમે અમારી જવાબદારી પૂરી નથી થતી, પણ તું અમારી પરિસ્થિતિ સમજતી નથી. જો જો જો, આજો આપણી છોકરી કેવું બોલે છે. આ દીકરી આપણી દિવાળીનો તહેવાર મનાવવા આવી છે, આ રોડાવો તો નહીં તમે આને. જો બેટા, તું શાંત થઈ જા, તું રડમાં, હું જમાઈ સાથે વાત કરી લઈશ, સમજી લે. પણ એક વાત તું મગજમાં ખાસ રાખી લેજે, અમારી પાસે સગવડ થશે ને તો અમે પૈસા આપીશું, પણ અવડીના પૈસામાંથી એક રૂપિયો પણ તારે લેવાનો નથી, સમજી? અને આ નિર્ણય ફાઇનલ છે. તમે મારી વાત તો સાંભળતા જાઓ. મારે કાઈ તારી વાત સાંભળવી નથી. તું જવા દે એમને. બસ તું ચૂપ થઈ જા. તમે કીધું ને ઉપાધિ ના કર, હું છું ને, બધું સરખું થઈ જશે. પણ મમ્મી, જ્યાં સુધી ભાઈ ભાભી અને પપ્પા હામી નહીં ભરે ત્યાં સુધી મારે તો એ વિચારવાનું ને કે હું મારા ઘરે જઈને શું જવાબ આપીશ. તું નહીં સમજે. તમારે નીતેશ સાથે સમજવાનું રહેશે.
બોલે છે અને ભાન છે જોયું ને આ મહારાણી કીધું ભાઈ કે જોયું ને પ્રિન્સી નું ભવિષ્ય પ્રિન્સી નું ફ્યુચર અહીંયા મારું ફ્યુચર એને દેખાતું નથી અને મમ્મી તું પણ શું વાતો કરે છે આમ તો તું બહુ કહેતી હતી ને ઘરમાં મારું ચાલે છે મને પૂછ્યા વગર કોઈ પાણી નથી પીતું ભાભીના દેવર જોઈને મને એવું કઈ લાગતું નથી હા પપ્પાને અને ભાઈને બરાબર એની બાજુ કર્યા છે જો મમ્મી આવું ને આવું રહેશે ને તો મને નથી લાગતું કે એક રૂપિયો પણ મારા હાથમાં આવવા દેશે તને મેં કીધું ને તું ચિંતા કર ના મેં તને વચન કરેલું છે ને એ વચન હું પૂરું કરીને જ રહીશ સમજી ગઈ તું આ ઘરમાંથી પૈસા તું લઈને જઈ તારા ઘરે હા મમ્મી અને જો હવે પૈસાનું કઈ નહીં થાય ને તો મારે દવા પીવાનો વારો આવશે તું વારે ઘેરે વાત ના કર કઈ નહીં થાય તું પૈસા લઈને જઈશ એટલે જઈશ જ બસ હું જોઉં છું કે આવની કેવી રીતે રોકે છે અને તારા સાસરા એવું બને
કે તારી નણંદ આવીને તારા વિશે એવું કંઈ કરે તો તને કેવું લાગે? તું પપ્પા બેટા મારી વાત પૂરી થવા દે, તો તું સહન કરી શકીશ બેટા? મને ખ્યાલ છે બેટા તું સહન નહીં કરી શકે. અને બેટા રહી વાત પૈસાની, તો મને ખબર છે કે અમનીના પૈસા માટે તું વાત કરી રહી છે. પણ બેટા એ પૈસા એના છે, એના પૈસાની એ માલિક છે, એને જેમ કરવું એમ કરી શકે છે. અને તું એક વાત વિચાર કે અવની જે કઈ પૈસા વાપરે છે ને એ આ ઘર પરિવાર માટે વાપરે છે, એ પોતાના માટે કઈ નથી વાપરતી. અરે અવની જેવી સંસ્કારી ને સુશીલ હોવ કોઈને ન મળે. એ કેટલી ડાહી છોકરી છે, અમારા બધાનું કેટલું ધ્યાન રાખે છે. આથી વિશેષ આપણે શું જોઈએ? અને બેટા તું તો જાણે છે તારી માનો સ્વભાવ, આવો સ્વભાવ હોવા છતાં અવની મૂંગે મોઢે સહન કરે છે અને હસતા હસતા તારી માને જવાબ આપે છે, ક્યારે મોઢું બગાડતી નથી. બેટા બેટા હું તને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તું છે તારી માની ચડામણીમાં ન આવી જતી કરે, તું અવનીને સપોર્ટ કર. અને બેટા તારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન પણ થઈ જશે, આપણે બધા ભેગા મળીને કરી લેશું. મારી દીકરી તું ચિંતા ન કર, તારા પ્રોબ્લેમનું સોલ્યુશન હું કરી લઈશ. હું તારો ભાવ હજી જીવતો બેઠો છું દીકરા. સાચી વાત છે તમારી, થોડા દિવસ તો હું પણ પૈસાની લાલચમાં આવી ગઈ હતી, પણ આજે જ્યારે તમારી વાત સાંભળું છું ત્યારે મને સમજાય છે કે અવળી બાબી ખરેખર એની રીતે સાચા જ છે. પપ્પા મારા ઘરમાં જો આવી નણંદ હોય અને જો એ પણ મારી સાથે આવું વર્તન કરતી હોય તો હું પણ સહન ના કરી શકું, હું પણ ત્યાં નહીં રહી શકું. પણ અવની બાબી તો બહુ સારા છે. મેં એમને ન બોલવાનું બોલ્યું છે, ન કરવાનું વર્તન એમની સાથે કર્યું છે, પણ છતાં એ હસતા મોઢે જ હંમેશા મારો સ્વીકાર કર્યો છે. મારા સારા નરસા બધા શબ્દોને એની સરાખો ઉપર મૂક્યા છે. મને સમજાઈ ગયું છે પપ્પા કે ખરેખર પરિવાર જ સાચું ધન છે, પૈસાનો કોઈ મોહ નથી હોતો. પપ્પા મને માફ કરી દો. નહીં બેટા નહીં, તું એકદમ સાચું કહી દીધું. બસ અને તારી પાસેથી આજ અપેક્ષા હતી દીકરા. પપ્પા નથી જોતા મારે પૈસા, હું તમારા જમાઈ સાથે વાત કરી દઈશ. પણ આજે તમે મને સમજાવી ત્યારે મને ખરી સમજણ આવી છે કે પરિવારથી મોટું ધન તો આ દુનિયામાં કોઈ હોતું જ નથી. માણસ તો ખોટી લાલચમાં દોડે છે, પણ એ લાલચ અંતે માણસને એના પરિવાર, એના કુટુંબ, એના ભાઈ બહેન બધાથી દૂર કરે છે. તમે મને ન સમજાવી હોત ને તો કદાચ હું પણ એ જ રેસમાં દોડતી હોઉં. પણ મને ટાઈમસર સમજાવવા માટે જાણે અજાણે મેં બાબીને બહુ હેરાન કર્યા છે, પણ હવે મારે બાબીની માફી માંગવી જ પડશે. લોકો કોઈ વસ્તુ કહેવા માટે પણ પીતા હતા, અને હવે જેમ આવે એમ જવાબ આપીને જતા રહે છે. તમે એ વાત નથી પૂછતો,
હું તને એમ કહું છું કે અવલે તને જન્મ માટે બોલાવવા આવી હતી, છતાં તું શા માટે ના આવી? તારો મૂડ આઉટ કેમ થઈ ગયો છે? તમને કઈ ખબર નથી અવનીના કાંડ? કેવી વાત કરે છે અવનીના કાંડ? કાજલ, તું અવની વિશે ખરાબ વિચારે છે અને ખોટું વિચારે છે. અવની એવી નથી. હું એકદમ સાચું જ વિચારું છું, પણ તમે છે ને એના પ્રેમના વાલમાં છે ને, તમે એકદમ આંધળા થઈ ગયા છો. કે તમને કઈ દેખાતું જ નથી, કઈ સૂઝતું જ નથી. તમને દીકરીની કઈ પડી નથી, બસ બહુ ને દીકરી બનાવી એટલું ઘણું. આખો દિવસ કામ કરે છે ઘરમાં અને નિષ્ઠાથી સાસુ સસરા ની સેવા કરે છે, નણંદ ની સેવા કરે છે. અને પ્રિન્સી હોસ્ટેલમાં છે ત્યાં પણ એને ખબર અંતર પૂછી એનું ધ્યાન રાખે છે. તું કે છે અવની આવી છે? કેટલી સંસ્કારી ને સુશીલ છે આપણી બહુ. મને એક નથી સમજાતું કે તમે આનાથી શું વાંધો છે. એ તમે છે ને એના ગુણગાન ગાવાના બંધ કરી દેજો. હા, મને ખબર નથી પડતી કે એને તમને અને મિતેશ ઉપર શું કાળા જાદુ કરી દીધો છે. તમને ખબર છે આજે મહારાણી ખરીદી કરવા ગયા હતા, એને મને એક વખતે એવો નથી પૂછ્યું કે મમ્મી કઈ લેવાનું છે, કઈ નથી લેવાનું, શું લેવાનું છે, કઈ એટલે કઈ નઈ. આ ઘરમાં પહેલા બધા નિયમો હું લેતી હતી અને એને એવી રીતે નિર્ણય કેમ લઈ લીધો? એ તો ઠીક, મેં એને પૂછ્યું ને કે પૈસાનો હિસાબ શું છે, તો એને મને શું કીધું ખબર છે? એ બધું હું જોઈ લઈશ, મિતેશને હું બધું આપી દઈશ. તમારે કઈ કહેવાની જરૂર નથી, તમારે કઈ વચ્ચે પડવાની જરૂર નથી. કેમ? શા માટે? મારે કઈ કહેવાનું નહીં. તારી વાત સાચી છે, હું સમજુ છું કે અત્યાર સુધી એ બધા નિર્ણય લીધા છે ઘરમાં અને બધી ખરીદી ઘરમાં તું જ કરે છે, પરંતુ ક્યારેક તો એને જવાબદારી આપવી જોઈએ ને. અને આજે એને જે કંઈ કર્યું છે ને એ એના ઘરવાળાના કહેવાથી કર્યું છે. અને કદાચ નિતેશ સાથે વાત થઈ હોય તો તારે એમાં ખોટું લગાડવાની શું જરૂર છે? અને ફક્ત ઘરની ચીજ વસ્તુઓ લાવી છે ને, કોઈ મોટો નિર્ણય તો નથી લીધો ને એને? બોલો, તમે એ જ બોલો. બીજું પણ કંઈ બોલવાનું બાકી રહી ગયું હોય ને તો એ પણ બોલી ગયું. કેમ કે તમને છે ને મારી દીકરીના દુઃખ તો દેખાતા જ નથી, દુઃખોના ભંડાર આવી ગયા છે એના ઉપર, અને તમે હજી અમને જ કરો છો. જો કાજલ, મને ખબર છે કે તમે પેટમાં શું દુખે છે. મૂળ વાત છે અવનીના શેરના આવેલા પૈસા, અને એ પૈસા અવનીના છે અને એની દીકરી માટે એ વ્યવસ્થા કરે છે, એમાં ખોટું શું છે? અને આપણાથી કંઈ કહેવાય પણ નહીં ને. અને રહી વાત મીરાની, તો મીરાના ઘરવાળા છે, આપણા જમાઈ છે, એના સાસુ સસરા છે, એ બધા છે. અને એના ઘરે કાંઈ પ્રોબ્લેમ થયો ને તો એ લોકો સોલ્વ કરી શકશે, એમાં આપણે કાંઈ વચ્ચે પડવાનું ન હોય. અને હા, તે મીરાને વચન આપી દીધું છે કે હું 1,00,000 રૂપિયા આપી દઈશ. તો વચન આપતી વખતે તે અમે પૂછ્યું હતું મને કે મિતેશને તે વાત કરી હતી? તો હવે જવાબ દેજે, સાંભળી લે. પછી તારે જમવું હોય ને તો જમવા નીચે આવી જાય, તને કોઈ મના ના કરવા આવવાનું નથી, સમજી? ન જમવું ને તો રહ્યો ભૂખ્યા. એ સારું, તમે છે ને જમી લ્યો, કેમ કે તમારી વાતોથી છે ને મારું પેટ ભરાઈ ગયું છે, સમજાણો? મને લાગે છે તું સુધરીશ નહીં. ખબર નહીં આ અમી શું કાળા છાદો કરી દીધું છે. બસ અમી 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 બધાને અમી દેખાય છે, હું કઈ નહીં, મારા ત્યાં કઈ નહીં. આવી ગયા પપ્પા, બસ શાક ગરમ થઈ ગયું છે, લઈ લો. બેટા પણ પપ્પા આવું બેટા
વાત મમ્મી તમે આવી ગયા જમવાનું છે ને ઠંડુ થઈ ગયું હશે મને ખાલી 5 મિનિટ આપો હું હમણાં બધું જમવાનું ગરમ કરી નાખું છું પછી તમે જમવા બેસી જાઓ અરે તું મારો જીવ ખાવાનો મૂકી દે અને મને પ્રશ્ન પૂછવાના બંધ કરી દે મને મારું કામ કરવા દે જાતે સમજાઈ ગયું અને તું રસોડામાંથી બહાર જતી રહે પણ મમ્મી જે કામ હોય મને કહો ને હું કરી આપું તમે આરામ કરો ના 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 ભગવાનની દયાથી મને હાથ પગ સાજા છે હું મારું કામ જાતે જ કરી લઈશ અને આજે તો કાળી ચૌદશ છે એટલે આજે હું વડા બનાવીશ અને તારા નામનો કકરાટ કાઢીશ જેથી કરીને મારા ઘરમાં કંકાસ અને કજિયા ના થાય મમ્મી મને તો એ નથી સમજાતું કે મારો વાંક ક્યાં છે મેં હું શું કર્યું છે કે તમે મારી સાથે આવું વર્તન કરો છો તે કઈ નથી કર્યું એમ તારા લીધે છે ને મારો ઘરવાળો મારા જોડે ઝઘડવા આવ્યો હતો તે કઈ નથી કર્યું વાહ પોતે જળાય જળાવીને મોકલી દે છે અને પાછી કે છે મેં કઈ નથી કર્યું તને મેં કીધું ને હોય તું અહીંથી જા મને વડા બનાવવા છે તારા નામનો કકરાટ કાઢવો છે તું છો ને બલા છો મારી શું મોટી બલા છો તું અહીંથી જા ને તો અમને છુટકારો મળે પણ પગી તને સમજાતું નથી અહીંથી નીકળ બલા નીકળ અમને છુટકારો મળે કેટલી વાર સમજાવું મારે આને આજે તો આ નામનો કપડા હું કાઢીને જ રહીશ એટલે મારા ઘરમાં શાંતિ થઈ જ જાય આજે તો બહુ મજા પડી ગઈ બધા ફ્રેન્ડ એક સાથે અમે ગયા હતા બસ મમ્મી મમ્મી ક્યાં ખોવાઈ ગઈ હતી એમની આવા ઊંડા વિચારમાં શું વિચારતી હતી તને કોઈ કઈ કીધું છે કોઈ બોલ્યું છે મને એવું લાગે છે કે આપણે જે પણ પ્રિન્સી માટે વિચાર્યું છે ને કે પ્રિન્સી માટે જે પૈસા આપણે રાખી દીધા છે અને એના ભવિષ્ય વિશે વિચાર્યું છે એ પૈસા આપણે બીજા બેને દઈ દેવા છે તું આમ વાત બોલ બોલ ના કે તારે જે કેવું હોય એ મને ચોખવટ કરીને કે તો મને કઈ ખબર પડે આજે રાત્રે તમે તો જમવા માતા ની ઘરે જમવાનું બનાવી ને તૈયાર હતા મમ્મી ને બે ત્રણ વાર બોલાવે પણ મમ્મી ના આવે તમે મીના બેન પછી મને થયું કે કદાચ કઈક હશે હમણાં આવશે
પપ્પા તમારા
વાહ બેટા, તમારો ફેવરેટ કલર છે. કારણ કે મને તો ખ્યાલ જ છે કે તમે તમારા માટે કંઈ નહીં કરો, ખાલી પરિવાર માટે જ કરશો. તો આજે થયું કે તમારા માટે પણ એક કુર્તો લઈ જ આવ્યો, અને એ પણ તમારા ફેવરેટ કલર. અને દિવાળીના દિવસે એટલે કે આજે સાંજે તમારે આ જ પહેરવાનું છે. ભલે બેટા. અને મમ્મી, આ સાડી તમારા માટે. જેવો કલર તમને ગમે છે અને જેવો વર્ક તમને ગમે છે એવું છે. એ દિવસે તમે કાંતામાસી જોડે વાત કરતા હતા ને, ત્યારે મેં સાંભળ્યું હતું કે તમારે કયા કલર ને કયા વર્ષની સાડી જોઈએ છે. અવની બેટા, તું ખરેખર આ ઘરની વહુની દીકરી છું, અને તે અનેક વાર એ બાબતને સાબિત કરી દીધી છે. તારા પર આ ટાપલું થયું, છતાં તારો અમારા બધા પ્રત્યેનો વિશ્વાસ તેમ ઘટતો નથી બેટા, અને એ જ બાબત અમારા બધાનું મન મૂકી દીધું છે. હા બાબુ, પપ્પાની વાત સાવ સાચી છે. મેં તમારી સાથે કેટલું ગેરવર્તન કર્યું, તમે જ્યારે જ્યારે મને પ્રેમથી બોલાવીને મેં ત્યારે ત્યારે છણકા કર્યા છે, છતાંય તમારો પ્રેમ મારા પ્રત્યે ક્યારે ઓછો નથી થયો. અને આટલું થવા છતાં પણ આજે મારા માટે મારી ફેવરેટ સાડી લઈને આવ્યા છો. થેન્ક યુ સો મચ. તમારી વાત નથી કરવી અગર મારે થેન્ક યુ સાંભળવું પડે તો. અચ્છા બાબા, સોરી. અને હા, તને પણ થેન્ક યુ આટલા ક્યુટ ક્યુટ ભાભી માટે. એક જ મિનિટ, હું હમણાં. તને તને એ ખબર છે ને કાજલ કે મિતેશ કોની પસંદ છે? તમે જીજાજીને જે વાત કરીને આવ્યા છો ને, તમારો બોલનો પડતો છે. આમાં એ રૂપિયા છે કે જે તમે ઘરે જઈને તમારા ઘરની નિદાની અટકાવી શકશો. મારે કઈ નથી સાંભળવું, બસ મેં મિતેશ મળીને ડિસિઝન લીધો છે. કારણ કે અમે એવું વિચાર્યું કે અમે પ્રિન્સીના ભવિષ્ય માટે વિચારીએ છીએ. જેવી રીતે એ આ ઘરની દીકરી છે, તમે આ ઘરની દીકરી છો ને, તો એના ભવિષ્ય માટે તમારું ભૂતમાં તો ખરાબ ના કરે છે. બસ એટલે આ નાનકડી રકમ છે જે તમારે જોઈતી હતી, અને મેં અને મિતેશ એવું નક્કી કર્યું છે કે તમને આપવી જોઈએ. ભાભી, તમે ચિંતા ના કરો, આ પૈસા પ્રિન્સીના ભવિષ્ય માટે છે, અને મારા ઘરનું એડજસ્ટમેન્ટ તો એ હું કંઈક કરી જ લઈશ. પપ્પા, હવે તમારે બોલવું જોઈએ એવું તમને નથી લાગતું? બેટા, તારો આટલો બધો પ્રેમ જોઈ એમને ખરેખર એમ થાય કે શું બોલું, અને મીરા પણ એમ દ્રષ્ટિ સાચી છે, પણ છતાં મીરા બેટા એ પ્રેમથી આપે છે ને, તો તું રાખી લે. મીરા, તો વધારે કઈ બોલ, અવની જે તને આપે છે ને પ્રેમથી તે લઈ લે. મને સમજાતું નથી કે તમારા લોકોનો આભાર કેવી રીતે. બીજી વાત, હજુ હમણાં જ તમે મને પ્રોમિસ કર્યું કે તમે થેન્ક યુ નહીં બોલો. અચ્છા બાબા, નહીં બોલો બસ. અચ્છા, મમ્મી પપ્પાએ ચા નાસ્તો નથી કર્યો? શું ખાવું છે બોલો, આ તો તહેવારનો દિવસ છે, જે બોલો એ ફટાફટ બની જશે. જે ખાવું કહી દો. હું કહી દઉં? હા, એ કદાચ તું કહે ને. ના ના, એમ કરો ને, તને જે ભાવે ને એ બનાવ. ઓકે, હું પણ આવું છું તમારી સાથે.
આજે અમે બંને મળીને નાસ્તો બનાવશું. પાકો. મમ્મી, તને સાડી બહુ ગમી છે ને? સાંભળ મારી, તું જેવું વિચારે છે ને અવની ભાભી એવા સેજે નથી. તું વિચાર તો કર મમ્મી, અવની ભાભી હર હંમેશ આપણા ઘરનો સાથ આપ્યો છે, અડગ થઈને ઉભા રહ્યા છે, ચાહે સુખ હોય કે દુઃખ હોય. અને જયારે મારી ઉપર દુઃખ આવ્યું ને, તો એમણે પોતાની દીકરીનો વિચાર નતો કર્યો, મારો વિચાર કર્યો હતો, અને મારી મદદ કરવા એ તરત ઉભા થઈ ગયા. હું એમને કેવું કેવું બોલતી હતી, ના બોલવાના વેણ, ન કરવાનું વર્તન, છતાં પણ અવની ભાભીએ મારો સપોર્ટ કર્યો છે. હવે સમજી જા, અવની ભાભી જેવું પાત્ર બીજી વખત આપણને નહીં મળે. અને તું જ વિચાર કર, મારી સાસુ મને આવું કરતી હોત તો હું ત્યારે નહીં ને. તે અવની ભાભીને જેમ કીધું ને, એ મેં તારી સાથે રહ્યા છે, ક્યારેય તારી સામે ઊંચો અવાજ નથી કર્યો, તું જેમ બોલી ને એમ જ કર્યું, ભલે સાચું હોય કે ખોટું. સાચું કહું તો એને વહુને દીકરીની જેમ રાખ, એ તારી વહુ નહી દીકરી બંને રહેશે. તને ના બોલવાનું હોય મેં એટલું બોલ્યું છે, મને એમ હતું કે તે એના પપ્પાને અને મિતેશને બંને કઈ કાળુ જાદુ કરીને તારા વશમાં કરી દીધા છે, પણ મને મીરાએ જ્યારે કીધું ને ત્યારે મારી આંખ ખુલી ગઈ કે ના, અવની કોઈ કાળા જાદુ નથી કર્યો, એ તો બસ મારા મનનો એક વહેમ હતો. તે કોઈની સાથે કાળા જાદુ કરીને વશમાં નથી કર્યા, પણ તે બધાનો દિલ અને મન જીતીને બધા તારા વશમાં કર્યા છે. હું શું કહું, મારી પાસે શબ્દો ઓછા પડે છે. બસ હું એટલું કહેવા માંગુ છું કે મને માફ કરી દેજે. તું ઈચ્છે ને તો તું મને કોઈ પણ સજા આપીશ ને, એ હું બધી સજાને ભરપાઈ કરીશ, પણ મને માફ કરી દેજે કે મેં આટલું મોરું કર્યું. આટલી સારી બહુને મેં ના ઈચ્છું બોલી લીધું, મને માફ કરી દે બેટા. મમ્મી, તમારે માફી ન માંગવાની, તમને તો મેં મારી માની જગ્યાએ રાખ્યા છે, તો માવતર છોકરાઓને ઠપકો નહીં આપે તો કોણ આપશે? મને તમારી વાતનું ક્યારેય ખોટું નથી લાગ્યું, પણ હા, એક વખત હતો જ્યારે મને તમારી વાતનું ખોટું લાગ્યું, જ્યારે તમે મારા પપ્પા વિશે કંઈ પણ બોલતા ને ત્યારે મને ખોટું લાગ્યું, કારણ કે એક દીકરી માટેનો બાપ જ બધું હોય, અને મારા માટે તો મારા પપ્પા જ મારી દુનિયા છે. બસ એ વાત ઉપર ખોટું લાગ્યું, પણ બસ જે થયું બધું ભૂલી જઈએ. સાચી વાત છે, એ વાતમાં તારે ખોટું થવું તારું યોગ્ય છે. ગમે એ છોકરી પોતાના બાપ વિશે એ રીતના શબ્દો સાંભળે ને તો ગમે એ બોલી શકે છે, અને તે તું તો સાવ ભોળી ભાળી છો યાર. મેં તારા જોડે આવું કર્યું, મને વિશ્વાસ નથી આવતો કે મારી આંખ કેમ આટલી મોડી વીખડી. બસ મમ્મી, હવે જાજુ વિચારવાની જરૂર નથી, તહેવાર છે તો ખુશ રહીએ. હા મમ્મી, ભાભીની વાત સાચી છે, જે ગયું ને એ ખરાબ સપનું સમજીને ભૂલી જવામાં જ મજા છે. હા, અવનીનું દિલ બહુ જ મોટું છે, તમે સાચું કહેતા હતા કે અવની બહુ જ સારી છોકરી અને એનું દિલ બહુ જ મોટું છે, જેણે મને માફ કરી દીધી. હજી પણ એક સાચી વાત હું કહેવા જઈ રહ્યો છું. અવની બેટા,
મારા લગ્નને આટલા વર્ષ થયા, હજી સુધી મને કાજલને સજા દેવાનો મોકો નથી મળ્યો. અને તું છે ને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ છો કે તને આ મોકો મળે છે. તું સજા દઈ દે. બસ કરો હવે. પપ્પા બસો હવે. હવે તમે કઈ ન બોલતા. હવે મારે નવા ઝઘડા નથી જોતા. મને એવું લાગે છે કે જયારે બે ભાઈ બેન નાના હતા ને ત્યારે દિવાળી આમ જ ઝઘડતા હતા. અમે નાના હતા ને ત્યારે દિવાળી તો અમને કઈક કઈક લાગતી હતી. એ આખા ઘરમાં દોરધામ કરવાની, બધાની રંગોળી વીખી નાખવાની. આવડે તો નહીં, વીખીએ તો ખરું. અને હું રંગોળી કરતી તો વારંવાર વીખી નાખતા, મસ્તી કરી કરી. હજી યાદ છે એમ ને તને? બધું યાદ તો હોય જ ને ભાઈ. એટલે કોઈ એવું નહીં કહી શકે હવે કે પોતે નાનપણમાં તોફાન નથી કરેલું. બેસો ને પપ્પા, તમે લોકો અહીંયા આવી જાઓ. હેલ્પ અને તમે જો મને આવડે એવી કરી. શું કેવું બેન તારું? એવા દે, બધું બગાડીશ. જો મમ્મી જો ને તું. એ મારા દીકરાને એવું નહીં કહેવાનું હો. તારા દીકરાને આવડે છે મને ખબર છે. તો આવડતી હતી તો અત્યાર સુધી મને કેમ નતું કીધું? ભાભી એ માથે રહીને બગાડવાની કોશિશ કરે છે, તમે એની વાતોમાં નહીં આવો ને. બાબા આજે તો આપણું ઘર સ્વર્ગ જેવું લાગે છે. બસ મારા મનમાં આ ઈચ્છા હતી આપણે બધા સાથે હળીમળીને રહીએ. હવે તો ભગવાન મને ઉપાડી દે ને તો આજે તો વસતા જવા પણ તૈયાર છું બેટા. પપ્પા આવું શું બોલો છો? આજના સારા દિવસે કઈક સારું બોલો ને. ઓકે સોરી બેટા. પપ્પા હવે બહુ વાતો કરી, ચલો જલ્દીથી રંગોળી પતાવો. ફટાકડા ફોડવા છે કે નહીં? અરે હા હા, અરે ફટાકડા પણ લાવ્યો છું. મીત કેમ મૂક્યા છે ફટાકડા? તે ફટાકડા એરિયા પપ્પા હું લઈ આવું. ઉભા રહો.